સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુર જિલ્લાના આશરે 700-800 જેટલા આર્મી જવાનો બોર્ડર પર દેશની સુરક્ષામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ફોજી ભાઈઓ જ્યારે નિવૃત્ત થયા અને માદરે વતન પર પરત ફરે ત્યારે તેઓનું સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના શાઢલી ગામના કરસનભાઈ રાઠવા બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં 21 વર્ષની સેવા બજાવ્યા બાદ માદરે વતન પરત ફરતા પરિવાર અને ગ્રામજનો સહિત માજી સૈનિક સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સગા સંબંધીઓ અને નિવૃત્ત ફોજી ભાઈઓ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને જામ્બ ગામના બસ સ્ટેન્ડથી ફોજી કરશનભાઈ રાઠવાનો ઢોલ નગારા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મેં પહેલાં તો જે મારા સ્વાગત માટે આવેલા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. મેં 26 જૂન 2000ના રોજ મેં BSFમાં જોઈનિંગ કરી. હાલ મારી સર્વિસ 21 વર્ષ 1 મહિના અને 5 દિવસ પૂરા કરી મેં વતન લોટ્યો. મારા ભાઈ એવા રાઠવા કરશનભાઈ ઠાટિયાભાઈએ 26-6-2000 રોજના એમને દેશની સેવા માટે પોતાનું જીવન દેશને સમર્પિત કરવા માટે, દેશની રક્ષા કરવા માટે એમને 26 તારીખે ડ્યુટી જોઈનિંગ કરી હતી અને 2008-2021ના રોજ આજ નિવૃત્ત થઈને જ્યારે અમારા વિસ્તારમાં એમના પોતાને વતને આવ્યા છે ત્યારે અમે સૌ સમાજના આગેવાનો, નિવૃત્ત સૈનિકના સૌ મંડળના પ્રમુખશ્રી, સૌ નિવૃત્ત સૈનિક ભાઈઓ, સમાજના આગેવાનો, અમારા વિસ્તારના સૌ મારા નવયુવાનો સાથે મળીને અમે એનો આનંદ ઉજવી રહ્યા છીએ અને અમને બધાને ખૂબ